ને મિત્રો, મજામાં મિત્રો. હમણાં જે તાજેતરમાં ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની જે પરીક્ષા લેવાની, એમાં એક મસ્ત પ્રશ્ન છે મેથ્સનો. અને મને એમ થયું કે ફરીથી જે જે વિદ્યાર્થીઓ થોડા થોડા ગભરાય છે, અને એક આ નવો પ્રશ્ન છે, તો ચાલો જોઈએ કે આવા પ્રશ્નો ખરેખર રસપ્રદ હોય છે. મિત્રો, પ્રશ્ન આવો હતો કે 32400 ના અવયવો કેટલા થાય? તમને ખ્યાલ છે, નવોદયની પણ પરીક્ષા આવી રહી છે. ઘણા લોકો અવયવ અને અવયવી એના વિશે પણ થોડા ગફલતમાં છે, તો થોડું આપણે નવું લાગતું હોય. એ લોકો જૂનો તો મેં વિડીયો મૂક્યો છે, પણ જે લોકોને આના વિશે કંઈ ખ્યાલ નથી, એમને જરા આપણે આજે કહીએ કે અવયવો અને એક બીજો શબ્દ છે અવયવી. મેં હસતા હસતા એવું કીધું હતું કે અવયવો એ પુરુષ છે, અવયવી છે એ સ્ત્રી છે. અવયવ ભાઈ છે થોડા ગંભીર છે, અવયવી બેન સતત હસતા હોય છે, એ વાત ચાલુ કરે છે તો અટકતા નથી. અવયવ ભાઈ છે એ મર્યાદામાં રહે છે. બસ આવું કંઈક યાદ રાખવાનું છે મિત્રો. વાત એટલી છે કે અવયવો એવો પ્રશ્ન હોય કે 12 છે, 12 એ સંખ્યાના તમે અવયવો કયો, તો એમ 12 થી વધશે જ નહીં, કારણ કે મર્યાદામાં રહીએ છીએ. બરાબર, એમ તો યાદ રાખવા માટે છે, બાકી કંઈ નથી. તો જુઓ કે એમાં કોણ કોણ એના અવયવ, તો એક યાદ રાખજો કે દરેકનો અવયવ એક તો હોય હોય ને હોય જ. બરાબર, એક છે એ દરેકનો અવયવ હોય, કારણ કે તમે એકને નિશેષ ભાગી શકો છો 12. બરાબર, 12 હોય ને એમ તમે એક વડે નિશેષ ભાગો, એક 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 હોય ને, પછી આ બે ઉતેરા, એક દુ દુ 0 આવી ગયું કે નહીં, તો એક તો બધાના નિશેષ ભાગી શકાય જ છે. પછી તમે તરત કહેશો કે સર, બે વડે નિશેષ ભાગી શકાય છે, તો બે પણ એના અવયવ થશે, કારણ કે 2 6 12. બરાબર, પછી કોઈ કહેશે કે સર, આમાં 3 છે એ 3 4 12 થાય છે, એટલે 3 પણ એના અવયવ થશે. યસ, 3 પણ થશે. પછી 4, યસ 4 3 12 એ પણ થશે. પછી 5 5 નહીં થઈ, જુઓ 5 નહીં થાય, કારણ કે 5 2 10, પછી એના શેષ 2 વધે છે. તો જેને નિશેષ ભાગી શકાય છે એવી તમામ સંખ્યાઓ, હવે જુઓ જે 6, તો હા 6 2 12, 7 8 9 10 11, પણ 12 પોતે આવશે. ઇઝ ઇટ ઓકે? તો અહીંયા કોઈ એમ પૂછે કે 12 ના અવયવો ક્યાં ક્યાં, તો 1 2 3 4 6 અને 12, 12 થી વધારે કોઈ ન હોય, કારણ કે 12 ના અવયવ પૂછતા હોય તો વધીને 12, મેં કીધું ને મર્યાદા પુરુષોત્તમ. તો એવી રીતે મસ્તુ યાદ રાખી લેશું કે અવયવ ભાઈ છે ને એ તો બસ 12 થી આગળ વધશે નહીં. તો દાખલા તરીકે કોઈ એમ કહેશે કે 18 છે, તો એના અવયવ કેટલા, તો 18 ના અવયવ તરત ને તરત કહેશો. હવે જો આપણે સ્માર્ટ વર્ક કરી કે 1 છે ને, તો 1 સાથે આપણે ખબર છે કે એ સંખ્યા પોતે અને એક એકડો એ તો બધામાં આવશે, એટલે આપણે 18 આપણી મેળે લખી નાખી. શું કામ? કે આપણે ખબર છે કે 1 ગુણ્યા 18 એટલે કેટલા, 18, એટલે 2 તો તમને અવયવ મળી ગયા. હવે લઈએ 2, તો જો જો 2, તો તમે કહેશો 2 નવા, એટલે 2 સાથે એક 9 લઈ લ્યો. બરાબર, એટલે આ પણ મળી ગયા. હવે 3, તો 3 6, બરાબર, તો એ પણ લઈ લ્યો. બરાબર, હવે જો 6 5 7 ને 8 નું ચેકિંગની જરૂર નથી, 10 11 12 આ ચેકિંગની જરૂર નથી. હવે 4 જોવું જોઈએ તો 4 નહીં આવે, 5 5 નહીં આવે, 6, બસ. તો આ 3 ને 6 આવી ગયા ને, ધેટ મીન્સ ફિનિશ. તો આટલા જ અવયવ છે 18 ના, 1 2 3 6 9 અને 18. મિત્રો, તમે એક વસ્તુ માર્ક કરી હશે કે અહીંયા કોઈ પણ તમે અવયવ લેવા જશો તો એમાં એક તો આવશે આવશે ને આવશે, અને એક પોતે જે સંખ્યા છે એ પણ આવશે. બરાબર, અહીંયા પણ 1 પણ આવ્યું અને 18 પણ આવ્યું, તો આ એક વાત મહત્વની હતી. હવે દાખલા તરીકે તમે કોઈ અવિભાજ્ય સંખ્યા જ લ્યો છો, જેમ કે 7 7 છે, તમે જાણો છો અવિભાજ્ય સંખ્યા, તો એના અવયવ કોણ આવશે? તો એમાં 1 આવશે, વચ્ચે કોઈ નહીં આવે, સીધે સીધું કોણ આવશે? 7 આવશે, કારણ કે અવિભાજ્ય છે એટલે વચ્ચે કોઈ નહીં આવે, એટલે 1 અને 7. તો તમે એક વસ્તુ ફાઇનલ કરી શક્યા કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હશે તો એના 2 અવયવ હશે, એક ઈ પોતે અને એક કોણ આવશે? એકડો. તો આ એક મહત્વની વાત હતી. અવયવી વિશે ખાલી કહી દઉં કે દાખલા તરીકે તમને એમ પૂછે કે 12 ના અવયવી, તો મેં વાત કરી ને કે એ બેન છે એ સતત વાતું જ કરે છે, પોતાનાથી વાત ચાલુ કરશે, એની ડબલ કરશે, પછી ત્રબલ કરશે, એમ તમે થાકી જશો પણ એ થાકશે નહીં, અનંત સુધી વાત કર્યા જ કરશે, કર્યા જ કરશે. તમે ચાલીને ત્યાંથી નીકળી જશો તો એ 12 24 36 ચાલુ જ રહેશે. તો હવે તમને ખબર પડી ગઈ, કોઈ પૂછે કે 5 ના અવયવી બોલો, તો તમે તરત બોલશો 5 ના અવયવી કોણ આવશે? અવયવી, હો
અવયવી, તો ક્યાંથી ચાલુ થશે? પોતાની વાત ચાલુ કરશે, પાંચ, પછી એની ડબલ વાત કરશે, તબલ વાત કરશે, પાંચ તેરી પંદર, પાંચ ચોક, એટલે કે પાંચનો પાડો એમ યાદ રાખો તો વાંધો નહીં, પણ એમ અનંત સુધી. તો અવયવો અને અવયવી આનો ભેદ બરોબર તમે સમજી ગયા હશો. તો વાત અહીંયા કંઈક જુદી છે. વાત જુદી એ છે કે 32,400ના અવયવો કેટલા થાય. કોઈ એમ પૂછે કે 12ના અવયવો કેટલા થાય, તો તમે ગણીને બતાવી દો કેટલા થશે, 1, 2, 3, 4, 5 અને 6 બરાબર. કોઈ પૂછે 18ના અવયવો કેટલા, તો 1, 2, 3, 4, 5 અને 6 એમ. તમારે 32,400નું તો એ કેવી રીતે કરવું, તો એની ટેકનિક છે, જરૂર છે. તો એ આજે આપણે ટેકનિક શીખવી છે, અને એ ટેકનિકને આધારે ક્યારેય પણ આવો પ્રશ્ન પૂછાય તો વાંધો આવે નહીં. તો અવયવ વિશે ક્લિયર છો? તો જોઈએ આ 32,400ના અવયવો કેટલા થાય છે. એ પહેલાં આપણે એક નોંધ પણ જોઈ લઈ કે 12ના અવયવો કુલ કેટલા થાય છે, તો ખબર જ છે 6 છે, 18ના 6 છે, 7ના તો કે 2 છે, બરાબર. તો આટલી આપણે યાદ રાખશું, જેથી કરીને આપણે સૂત્રની અંદર એ ચેક કરશું કે બરાબર છે કે કેમ. મિત્રો, જ્યારે આવડી મોટી સંખ્યા હોય ત્યારે એના અવયવ માટેની એક રીત તમે જે જાણો છો, કોષ્ટકમાં આપણે આ રીતે લખી અને જે અવિભાજ્ય સંખ્યાઓ છે એના વડે ભાગાકાર કરતા જાય અને એનું ગુણાકાર સ્વરૂપ છે એ 32,400 થાય છે. એવું સ્વરૂપ, જેમ કે તમારે પહેલું ચેકિંગ કરવાનું, 2 વડે ચાલે તો કાંઈ 0 છે એટલે ખબર જ છે ચાલશે. એટલે ચાલો 2 × 1 = 2, અહીંયા 1 વધશે 12, 6 × 2 = 12, 2 × 2 = 4, 0 × 0. ફરીથી 2 વડે ચાલશે, 8 × 2 = 16, 2 × 1 = 2, 0 × 0. હવે જો હજી 0 છે, 2 વડે ચાલશે જ, તો 4 × 2 = 8. હવે જો એકડો ભાગ નહીં ચાલે એટલે આ ભૂલાય નહીં, 0 મૂકવાના, 5 × 2 = 10, 0. હજી 2 ચાલશે કારણ કે 50 છે, બરાબર. 0 છે એટલે બેકી સંખ્યા છે એટલે 2 વડે ચાલશે, 2 × 2 = 4, 0, 2 × 2 = 4, 5 × 2 = 10. હવે 2 વડે નહીં ચાલે. તો 3નું ચેકિંગ, 3ના ચેકિંગ માટેનો તમે નિયમ જાણો જ છો, શું કે અંકોનો સરવાળો એ 3 વડે નિશેષ ભાગી શકાવા જોઈએ. તો 5 ને 2 = 7 ને 2 = 9, બરાબર, તો એ ભાગી શકે, ધેટ મીન્સ 3 વડે ચાલશે, કોઈ જરૂર નથી. 6 × 3 = 18, બગડો વધશે, 22 થશે. તો 7 × 3 = 21, એકડો વધશે, 5, એટલે 5 × 3 = 15, ઓકે. પછી જોઈએ 7 ને 5 = 12 ને 6 = 18, ફરીથી 3 વડે ચાલશે. ચાલો 3 × 2 = 6, 3 × 2 = 6, એકડો વધશે, 5, 5 × 3 = 15. ચાલો હજી 3 વડે, 2 ને 2 = 4 ને 5 ને 4 = 9, હા યસ, વાંધો નથી. તો 7 × 3 = 21 અને 5 × 3 = 15. ચાલો હજી, તો 7 ને 5 = 12, હા વાંધો નથી. તો 25. હવે જો 5 ને 2 = 7 નહીં ચાલે, તો 5 વડે ચેકિંગ કરો, તો 5 વડે વાંધો નથી, હજુ બચું 25 અને વળી પાછું 5 × 1 આવી ગયું. ઇઝ ઇટ ઓકે? હવે મિત્રો, કરવાનું શું ખબર છે કે આપણે એટલી ખબર છે કે આ બધાનો ગુણાકાર કરશો ને તો 32,400 આવશે, પણ પ્રશ્ન એવો કંઈ નથી. પ્રશ્ન એવો છે કે આના અવયવો કેટલા થાય એમ. તો એ તો ખબર છે, એકડો થશે, પછી બગડો થશે, 32,400 થશે, એની અધવચ્ચે કેટલા બધા થશે, તો એ બધા કેમ લખવા? તો મિત્રો, ફરીથી એને એવું માયગું નથી લખો એમ, એને તો એમ કીધું કુલ ગણીને કહી દો, જેમ કે આપણે ગણીને કહી દીધા 6 થાય 6 થાય 2 થાય. ઇઝ ઇટ ઓકે? તો અહીંયા મિત્રો સાવ સિમ્પલ, પહેલાં જોઈ લ્યો કે અહીં બગડા કેટલા છે, ઓકે. ચાલો તમે જ કહેશો કે બગડા કેટલા છે, તો કે 4 છે, ઓકે. પછી તગડા કેટલા છે, તો એ જોઈ લ્યો, એ 4 છે. પછી પાંચડા કેટલા છે, તો કે 2 છે. આવું ક્લિયર? ફરીથી જે અંક વારંવાર રિપીટ થાય છે એ બધી અવિભાજ્ય સંખ્યાઓ 2 છે 3 છે 5 છે 7 છે, બરાબર, જે આવે 11 13, તો એના જે અહીંયા આવતે હોય એ પેલા ગણી લ્યો, ગણી લીધી, દરેકમાં 1 1 ઉમેરી લ્યો, ઓકે. જોજે, 4 ને 1 = 5, 4 ને 1 = 5, 2 ને 1 = 3, આનો કરી નાખો ગુણાકાર, 25 25 25 75, એનો જવાબ શું આવશે, 75. તો મિત્રો મજા આવી? તો આટલું સિમ્પલ છે. જ્યારે આવી મોટી સંખ્યા આપી હોય ત્યારે ફરીથી આ રીતે એના અવયવ પાડો, પછી ગણી લ્યો, એમાં જે જે જવાબ અહીંયા લખ્યા છે એમાં બધામાં 1 1 ઉમેરી દો અને બધાનો શું કરી નાખવાનો, ગુણાકાર. તો તમે કહેશો, સર પણ આમાં ચેકિંગ કરીએ, તો ચલો ને કરીએ, ચેકિંગ કરી લઈએ. જેમ કે આપણે લઈએ 12, ચાલો 12નું આપણે વિચારીએ, 2 વડે ચાલશે તો અહીંયા આવશે 6, હજી 2 વડે ચાલશે તો કંઈ 3, 3 વડે ચાલશે તો કંઈ 1, પતી ગયું. તો હવે મેં શું વાત કરી હતી કે પહેલાં આ ગણી લ્યો આ કેટલા છે, તો કે ભાઈ હવે 2 જ છે, આ કેટલા છે, તો કે આ 1 જ છે. ચાલો એમાં 1 1 ઉમેરો, તો અહીંયા વત્તા 1 કરો ને વત્તા 1 કરો, 2 ને 1 = 3,
एक ने एक तो के बे, तंदु ने छ, यस जवाब साचो छे। 18 में जो, चलो 18 में चेक करी तो जो जो बे नौ दू 18 हवे तो के त्रण त्रण एक बराबर। चलो आ केटला छे तो के एक, एमा एक उमेरो तो बे, पछी आ केटला छे तो के बे, बे मा एक उमेरो तो के त्रण, तंदु ने छ, यस आवे छे। सात में विचारी, चलो सात में विचारी ली तो सात छे तो कोण तो के कोई नहीं चाले तो सात एक उस सात आके ना तो बस आ सात छे એટલે આવા કેટલા છે તો કે એક છે એમાં એક ઉમેરો તો કેટલા આવશે બે તો જવાબ શું આવશે બે મિત્રો કોઈ પણ સંખ્યામાં તમે આ વિચારી શકો છો જો તમે યસ કહેતા હો તો એક દાખલો ગણાવું છું પછી આપું છું હોમવર્ક અને એ પહેલા આપણે ચેકિંગ પણ કરી લઈએ કે આપણે અવયવો વિશે ક્લિયર છીએ કે કેમ લેટ વી સી મિત્રો વધુ થોડી સ્પષ્ટતા માટે આપણે ઉદાહરણ ખાલી જગ્યા રૂપે જોઈએ કે જેથી કરીને તમે પણ સ્પષ્ટ થઈ જાઓ પહેલી વાત તો એ છે કે અવિભાજ્ય સંખ્યા છે એને કુલ કેટલા અવયવ હોય તો આપણે એક પકડી જ લઈએ ધારો કે આપણે લઈએ 13 બરાબર ચલો 13ના જ્યારે અવયવની વાત કરશું એટલે તમને તરત કહેશો કે સર એમાં તો એક 13 એકું 13 આવે બીજું તો કોઈ ના આવે રાઈટ તો એના અવયવ આપણે જો વિચારીએ ને તો કોણ આવે એક એક પોતે આવે ને એક 13 આવે એ સિવાય કોઈ નહીં આવે બરાબર છે કારણ કે દરેક અવિભાજ્ય સંખ્યામાં એવું થશે તમે 19 લેશો તો એમ જ થશે 1 અને 19 કારણ કે વચ્ચે કોઈ વિભાજ્ય સંખ્યા જ નથી એટલે તો આપણે એને અવિભાજ્ય કહીએ છીએ એટલે કે એક એકડો પોતે અને એક પોતે સંખ્યા એટલે કે હંમેશા અવિભાજ્ય સંખ્યાઓ હશે એના અવયવો કેટલા હશે બે જ હશે મિત્રો એક બીજી વાત કે જ્યારે તમે એકનો અવયવ વિચારો છો તો એ એક અને એની પોતે સંખ્યા એમ કહી છે તો પોતે એક જ છે એનો અર્થ કે એકડો એક એવો છે કે એને માત્ર ને માત્ર એક જ અવયવ છે બાકી તમે બગડો તગડો ગમે એટલા થયો તો એ એકથી વધુ હશે હશે ને હશે હવે એ પણ ખબર પડી કે અવિભાજ્ય સંખ્યામાં હંમેશા કેટલા બે અવયવો હશે ક્યાં એક એકડો પોતે અને બાકીની મિત્રો એક આગળ વસ્તુ કે અવિભાજ્ય સંખ્યાઓનો ધારો કે વર્ગ લ્યો તો એ જે વર્ગવાળી જે સંખ્યા છે એને કુલ કેટલા અવયવ હોય મસ્ત પ્રશ્ન છે દાખલા તરીકે આપણે વિચારીએ કે ફરીથી અવિભાજ્ય સંખ્યાનો વર્ગ લેવાનો છે તો દાખલા તરીકે 3 ને 9 બરાબર 3 છે અવિભાજ્ય આપણે એક સંખ્યા લઈ તો અવિભાજ્ય સંખ્યાઓના વર્ગવાળી સંખ્યા એટલે 3 ને 9 આ સંખ્યાને કુલ કેટલા અવયવ હોય તો ચલો આમાં ચેક કરી ચલો 3 આ 3 આ 3 1 બરાબર તો જ્યારે તમે અવિભાજ્ય સંખ્યાનો વર્ગ એટલે કે 9 લ્યો છો તો તમારી સામે શું આવ્યું તો 9 એટલે 1 અને 9 પછી 3 પછી પાછો 3 લખવાની જરૂર છે નથી ધેટ મીન્સ કે 1 2 ને 3 એટલે કે તમને 3 મળી દાખલા તરીકે હવે 13 વિશે વિચારીએ 13 વિશે વિચારો તો તરત કહેશો સર એકડો આવશે 13 આવશે સોરી 13 નો વર્ગ લેવો પડશે આપણે સોરી 169 તો તરત કહેશો સર 1 આવશે 169 આવશે વચ્ચે કોણ આવશે 13 કારણ કે 14 15 17 કોઈ નહીં આવે એનો અર્થ એ થયો કારણ કે 13 ગુણ્યા 13 એટલે એ જ આવશે એટલે કે ટોટલ 1 2 ને 3 એટલે યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગવાળી વાત હશે વર્ગ લેવાનો છે અને એ અવિભાજ્ય દાખલા તરીકે હજી 11 તો 11 નો વર્ગ એટલે 121 વિશે જ્યારે એની વાત કરશું તો તરત કહેશો કે એક એકડો આવશે એક 11 આવશે અને 121 આવશે એટલે કે 3 જ અવયવ આવશે હવે એક બીજી વાત મિત્રો ખાસ મેં આ જ ઉદાહરણમાં થોડું આજે ધ્યાનપૂર્વક જોજો કે 32400ના અવયવો કેટલા થાય એવો પ્રશ્ન હોય અને પ્રશ્ન એવો હોય 32400ના અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી આ બેમાં ડિફરન્સ છે અહીંયા એમ પૂછે છે કે અવિભાજ્ય સંખ્યાઓ જ લેવાને છે તો એ તો આપણે ઓલા કોષ્ટકમાં આપણે લીધા હતા ને એ કોષ્ટકની જ વાત કરશું જરા જોઈ લેજો 32400 કરીને આપણે ઓલું કોષ્ટક કર્યું હતું બે 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 પછી 3 ચાલ્યા હતા પછી કોણ આવેલા હતા 5 પછી અટકી ગયું હતું એનો અર્થ કે તમને આવા અવિભાજ્ય કેટલી મળી ટોટલ સંખ્યા 3 જ મળી છે એટલે આનો જવાબ 3 જ આવશે બરાબર અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી મળી ભલે બે વારંવાર આવતું હતું 3 પણ આવતું હતું પણ અવિભાજ્ય અવયવો કેટલા આવું જ્યારે પૂછે ત્યારે જવાબ શું આવશે 3 હવે આ તમને કહી દઉં નવોદયની પરીક્ષામાં પૂછાયેલું બરાબર લગભગ 2010 કે એને આડેગાળે એક સંખ્યા કે જે 50થી ઓછી છે ધ્યાન આપજો જે 7નો ગુણાંક છે અને જેને બરાબર 3 અવયવ છે એ સંખ્યા કઈ મિત્રો આપણે વિચારીએ કે એક સંખ્યા કે જે 50થી ઓછી છે અને જે 7નો ગુણાંક છે
એટલે જો આપણે સાતના ગુણાંક પહેલા વિચારી લઈએ તો સાત એક પોતે આવે, સાત દુ ચૌદ આવે, સાત તેરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પચાસ પાંત્રીસ, પછી બેતાલીસ, ઓગણપચાસ, આમાંથી કંઈક હશે એક સંખ્યા કે જે પચાસથી ઓછી છે, જે સાતનો ગુણાંક છે, આ બસ આમાંથી ગમે તે લઈ શકશો, અને જેને બરાબર ત્રણ જ અવયવ છે. યસ મિત્રો, યાદ આવી ગયું છે ત્રણ અવયવ કોને હોય છે? તો અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગ. તો પહેલાં તો આમાં પૂર્ણ વર્ગ કોઈ દેખાય છે સંખ્યા? તમે તરત કહેશો કે હા સર, આ એક જ સંખ્યા એવી છે જે પૂર્ણ વર્ગ છે, અને કોનો વર્ગ છે? સાતનો વર્ગ છે. એનો અર્થ સાત પણ પાછી અવિભાજ્ય સંખ્યા છે. તો વાત પતી ગઈ. તો એણે શું પૂછ્યું છે? એ સંખ્યા કઈ? તો જુઓ જે આમાં કોઈ દેખાય છે, તમે તરત કહેશો કે હા સર, એ ઓગણપચાસ છે, એ સંખ્યા છે, એ જવાબ સાચો છે. તો મિત્રો મજા આવી, એક હોમવર્ક આપું છે. પ્રશ્ન આવા પૂછશું, 32400 છે એવી એક સંખ્યા કે જેના અવયવો તમારે શોધવાના છે, મેથડ તમને આવડે છે, અને અવિભાજ્ય અવયવોની સંખ્યા પણ શોધવાની છે. તો આપી દઉં મિત્રો, તમારી નોટબુકની અંદર આ બધું લખતા રહેજો, આ જ વસ્તુ તમને કામ આવશે, અને તમારો પ્રશ્ન હોમવર્કનો આ રહ્યો. અહીં તમને 32400 જે ચારસો છે એની અંદર સંખ્યા હું આપી દઉં છું, 20000 છે એ સંખ્યા છે, એના અવયવો કેટલા થાય? અને બીજી વસ્તુ એ પણ શોધી લ્યો, 20000 છે એના અવિભાજ્ય અવયવોની સંખ્યા કુલ કેટલી છે? મિત્રો હિંટ આપી દઉં, એક કરું, અહીંયા થોડા થોડા ચેન્જ કરું, અહીંયા હું 30 કરું છું, અહીંયા 70 કરું છું, બસ બાકી બદલાવતો નથી. તો જવાબ તમારે કોમેન્ટ્સ બોક્સની અંદર લખવાનો છે. અને બીજી વાત પણ કહી દઉં કે અવિભાજ્ય અવયવની સંખ્યા હિંટ આપી દઉં છું, બે જ આવે છે. એ કઈ આવે છે તમારે કહેવાની છે. ફરીથી બે જવાબ આપવાના છે, એક એ કે આનો જવાબ શું આવે, અને આ જે બે જવાબ છે એ કોણ કોણ, બરાબર? આમ તો જવાબ આ જ બે સંખ્યા છે એ કોણ કોણ, એવો પ્રશ્ન પૂછી લઉં છું. તો ઇઝ ઇટ ઓકે? તો મિત્રો બસ આનંદથી આપણે કામ કરતા રહીએ, આગળ વધતા રહીએ, અને બધાને જાણ કરતા રહીએ. તો હવે ઘણા બધા નવા નવા વિડીયો આવશે, બસ બધાને જાણ કરો અને કામ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોમેન્ટ્સની રાહ સાથે આવજો.